છેલ્લી વાત પરિવારની પાઠશાળામાં મોબાઈલ ન આવે પરિવારની પાઠશાળામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ ન આવે પરિવારની પાઠશાળામાં ટેલિવિઝનનો મોટો સ્ક્રીન ન આવે પરિવારની પાઠશાળામાં ખાણીપીણીને પંજાબી ખાવા માટેનો ચસ્કો નહીં આવે કેમ નહીં આવે મિત્રો હું આજે જ એક અને માતા પિતાના સેમિનારમાં વાત કરતો તો આપણો પરિવાર કોઈએ જો વીખી નાખ્યો હોય તો આ બધા જ મીડિયાના બધા જ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો છે એણે વિખ્યો છે અને એ વાત મારે આજે એટલા માટે તમારી સાથે કરવી છે કે આવી સભામાં આ મેસેજ આપ્યા વગર હું જઈ ન શકું તમે તમારા છોકરાને જેટલી વાર હાથમાં નથી પકડ્યું એટલો વખત તમે તમારા મોબાઈલને હાથમાં રાખો છો છોકરું પડી જાય તો તમને ચિંતા નથી થતી પણ મોબાઈલ ગુમ થઈ જાય તો ચિંતા થઈ જતી હોય એટલું બધું આપણું ધ્યાન રાખનારો એ મોબાઈલ પરિવારનો સદસ્ય નથી આજના પરિવારની પાઠશાળાને ભાંગવાનું કોઈએ કામ કર્યું હોય તો એ મોબાઈલે કર્યું છે તમારાથી થઈ શકે તો એક નાનકડું એવો ઈલાજ બતાવીને હું મારી વાતનું સમાપન કરું આ નહીં થઈ શકે તો કદાચ ધીમે ધીમે મ્યુનિસિપલ કમિશનર અને સરકારે પણ આ ઇમ્પોઝ કરવું પડશે શરૂ થઈ ગયું છે તમે જેને ઘરે જાઓ બેસવા માટે જાઓ દાદા પાસે જાઓ દાદી પાસે જાઓ છોકરા પાસે જાઓ ધી આર એન્ગ્રોસ્ડ વિથ ધીસ મોબાઈલ એ તમારી સાથે વચ્ચે વચ્ચે વાત કરે છે સળંગ વાત નથી કરતા કારણ કે એનું સળંગ ધ્યાન પહેલાં મોબાઈલે રોકી દીધેલું છે તમે સમજો હું મોબાઈલનો મેક્ઝિમમ ઉપયોગ કરનારો માણસ છું મેક્ઝિમમ પણ બહુ જ મર્યાદા અને બહુ સીમાંકન સાથે ડીલિમિટેશન શબ્દ છે અંગ્રેજીમાં શબ્દ છે ડીલિમિટેશન સીમાંકન મર્યાદા નહીં આઈ હેવ અ ડીલિમિટેશન જેમ પેલી રેખા દોરવામાં આવી કે આ રેખાને ઓળંગવાની મનાય એવું જ્યારે કહેવામાં આવ્યું સીતાજીને એવી રેખા ઓળંગીને જો તમે મોબાઈલનો ઉપયોગ કરી શકો તો બેસ્ટ કરવાનું શું નાની વાત તમે તમારા ઘરમાં આટલું કરી શકો ઘરનો દરવાજો ખુલે જ્યાં દરવાજો ખુલે ત્યાં એક ઊંચી મજાની આટલી ટ્રિપાઈ પડી હોય ટેબલ પડ્યું હોય ટીપોય પડી હોય અને ટિપોઈની ઉપર એક નાનકડી મજાની સરસ મજાની ટોપલી પડી હોય શું કરવાનું હું મારા ઘરમાં આવ્યો બારણું ખોલ્યું એટલે મારે મોબાઈલ લઈ અને ટોપલીમાં મૂકી દેવાનું મારા પત્ની આવ્યા એટલે પોતાનો મોબાઈલ ટોપલીમાં મૂકી દેવાનો દીકરો આવ્યો ટોપલીમાં મૂકી દેવાનો બધાએ મોબાઈલને દરવાજા ઉપર મૂકીને ઘરમાં એન્ટ્રી મારવાની તમે કહો તો એમ કેમ ચાલે મારા મોબાઈલની રીંગ વાગે અને હું જ્યાં હું ત્યાંથી મારે એટલું ચાલીને અહીંયા આવવાનું મોબાઈલ ઉપર ત્યાં રહીને વાત કરવાની પાછો મોબાઈલ એમાં મૂકીને વ્યા જવાનું બસ આટલું એક શિસ્ત જો આપણે પાલન કરી લઈએ તો હું માનું છું કે મોબાઈલને ખબર પડે કે મારે આની જરૂર છે અત્યારે મોબાઈલે આપણને પકડ્યા છે એની બદલે આપણને જરૂર પડે ત્યારે આપણે મોબાઈલને પકડવાનો છે તમને એમ થાય કે આવું થઈ શકે તમે કરો તો થઈ શકે તમે ઈચ્છો કે નથી કરવું તો કાંઈ જ ન થઈ શકે મુંબઈની અંદર શરૂ થઈ ગયું છે સુરતમાં શરૂ થઈ ગયું છે સુરતમાં તમે જ્યારે આ પ્રકારના સમારંભમાં જાઓ ત્યારે આપનામાંથી ઘણાને ખબર છે કે કાર માટેના વેલેટ પાર્કિંગની વ્યવસ્થા હોય છે તમે કારમાંથી ઉતરો એટલે કાર કોઈ માણસ લઈ લે અને તમને કાર્ડ આપી દે તમે બહાર આવો ત્યારે કાર્ડ આપો તમારી કાર લઈ આવી આપે બોમ્બેની અંદર સુરતની અંદર મોબાઈલનું વેલેટ પાર્કિંગ શરૂ થઈ ગયું છે તમે જેવા સમારંભમાં દાખલ થાવ એટલે તમારો મોબાઈલ માગે પાછળ સ્ટીકર તમારા નંબરનું લગાવી દે અને મોબાઈલ લઈ લે કે આપ નીકળો ત્યારે પાછા આપશો તમે કહો કે એવું ન ચાલે તો કે તો આપ અંદર નહીં ઘરે જઈ શકો છો રિસેપ્શનમાં આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને બહુ વ્યાપક રીતે લોકો એનો અમલ કરી રહ્યા છે હું એવું માનું છું કે વ્યસનથી આઘા સારાનો અર્થ એવો નહીં કે વ્યસનને ખિસ્સામાં રાખીએ અને પછી એને સાયલન્ટ મોડમાં રાખીએ વ્યસનથી આઘા સારા એનો અર્થ એવો કે વ્યસનને ઘરે મૂકીને આવીએ અને પછી રવિ સભામાં આવીને શાણી વાત સાંભળીએ પહેલાં જે કહેવું હતું તે મારે કહેવું હતું એ હતું અને છેલ્લે જે કહ્યું તે મેં સોશિયલ મેસેજ આપવો હતો તે આપ્યો છે તમારા ઘરે આવીને તમારો પહેલો કચરો તો કોઈ લઈ જશે સરકાર વ્યવસ્થા કરશે પણ આ સોશિયલ મીડિયા તમારા મસ્તિષ્કમાં જે કચરો નાખે છે એને લઈ જવાની કોઈ વ્યવસ્થા બહારના લોકો નહીં કરે અને એટલા માટે તમારા પરિવારને જો પાઠશાળામાંથી કાંઈક શીખવું હોય તો આ શીખવાની શરૂઆત કરીએ મને તમે શાંતિથી સાંભળ્યો ધીમે ધીમે કરતાં હોલમાં જેટલી જગ્યા હતી તે ભરાઈ રહી છે મને એ વાતનો બહુ આનંદ છે કે આટલી મોટી સંખ્યામાં રાજકોટની અંદર કોઈ એવું છે કે જે સાણી અને સારી વાતો સાંભળે છે હું અમેરિકા અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના રવિસભાઓમાં જઈ આવ્યો છું ત્યાં પણ બારસો પંદરસો લોકો સામાન્ય રીતે હોય છે સુંદર મજાની સભા હોય છે પણ ત્યાં છૂટ્યા પછી એ લોકોને ભોજન મળતું હોય છે તમે તો ઘરે જઈને ભોજન કરવાના છો એટલે હું ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના સત્સંગીઓ કરતા તમને પ્રણામ કરું છું અને વધુ સલામ કરું છું